નમસ્કાર મિત્રો વેદમિયા ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો એજ્યુકેશનની સાથે સાથે તમે બેન્કિંગ ક્ષેત્રથી પણ માહિતગાર થાવ એ હેતુથી મિત્રો અમે તમારા માટે બેન્કિંગ ક્ષેત્રના વિડીયો પણ લઈને આવ્યા છીએ તો મિત્રો આજે આપણે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનું કોન્ટેકલેસ ડેબિટ કાર્ડની વાત કરીશું મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ કે આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેંક યુનિયન બેન્કમાં મર્જ થઈ ગઈ છે માટે હવે યુનિયન બેન્કના કસ્ટમર ખૂબ જ વધી ગયા છે અને મિત્રો ભારતની વિશ્વાસપાત્ર બેંકોમાંની એક બેંક એટલે યુનિયન બેંક છે તો મિત્રો ચાલો હવે કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ વિશે આપણે માહિતી મેળવીએ તો દોસ્તો તમે જોઈ શકો છો કે તમારી નજર સામે એક ડેબિટ કાર્ડ છે એના પર યુનિયન બેંક લખેલું છે અને તમે અહીં જોઈ શકો છો કે વિઝા પે વેવ અહીં તમને એક વાયફાઈ જેવો સિમ્બોલ જોવા મળે છે મિત્રો આ સિમ્બોલ છે એ કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડનું છે મિત્રો મિત્રો અને કેમ કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ કહેવામાં આવે છે એ સૌથી પહેલાં માહિતી આપી દઈએ મિત્રો તમે ઘણીવાર શોપિંગ કરવા જાઓ છો અને ત્યાં એક મશીન હોય છે કે જેમાં તમે સ્વાઇપ કરીને પૈસા ચૂકવતા હો છો મિત્રો આ કાર્ડની ફેસિલિટી એ છે ખાસિયત એ છે કે તમારે ત્યાં સ્વાઇપ કરવાની કોઈ જરૂર પડતી નથી તમે એ મશીનના અથવા એરિયાના કોન્ટેક્ટમાં હો વાઈફાઈના કોન્ટેક્ટમાં હો એટલે તમારું સીધું પેમેન્ટ થઈ જતું હોય છે મિત્રો તો આ એક સરસ મજાની ફેસિલિટી યુનિયન બેંક દ્વારા તમને આપવામાં આવે છે કે જેનું નામ છે કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ તો મિત્રો કોઈ પણ કાર્ડ તમે વાપરતા હો તો એના પહેલાં તમારે એના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે એના ચાર્જીસ શું છે કેટલા પૈસા તમે ઉપાડી શકો છો કેટલું શોપિંગ કરી શકો છો એના એક્સ્ટ્રા ચાર્જીસ શું છે આ બધું જાણવું મિત્રો ખૂબ જ જરૂરી છે તો મિત્રો ચાલો આપણે આ વિડીયોના માધ્યમથી કઈ કઈ ફેસિલિટી મળે છે કેટલા ચાર્જીસ તમારે ચૂકવવા પડે છે આ કાર્ડના કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ છે કે નહીં એ બધી માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી મેળવીશું તો મિત્રો તમે એ જોઈ શકો છો કે ક્લાસિફિકેશન અને એ વિઝા પેવે એ તમને કોન્ટેકલેસ ડેબિટ કાર્ડની વાત કરવામાં આવી છે તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે એવરેજ ક્વાર્ટરલી બેલેન્સ તો મિત્રો એવરેજ ક્વાર્ટરલી બેલેન્સ તમારે કેટલું રાખવું પડશે તો સામે તમે જોઈ શકો છો કે નોટ એપ્લિકેબલ તો એવરેજ ક્વાર્ટરલી બેલેન્સ રાખવાની તમારે કોઈ જ જરૂર મિત્રો નથી મિત્રો એ આપણે ડેઈલી કેશ વિથડ્રો લિમિટની વાત કરીએ તો મિત્રો તમે રોજના આ એટીએમના માધ્યમથી પચીસ હજાર રૂપિયા જો તમારા ખાતામાં હો તો તમે ઉપાડી શકો છો મિત્રો એ વાત કરીએ તો આપણે ડેઇલી શોપિંગ લિમિટ યુએસ અથવા ઇન્ટરનેટની વાત કરીએ તો પચીસ હજાર રૂપિયાનો તમે ડેલી શોપિંગ લિમિટ એ કરી શકો છો મિત્રો ટોટલ ડેલી લિમિટની વાત કરીએ તો એ મિત્રો તમે જોઈ શકો છો કે વિડ્રો લિમિટ અને શોપિંગ લિમિટ પચીસો પચીસ હજાર થઈ અને ટોટલ પચાસ હજાર થાય છે તો તમે રોજના પચાસ હજારનું ટોટલ ડેલી લિમિટમાં વિડ્રો કરી શકો છો મિત્રો અહીંયા આપણે પર ટ્રાન્ઝેક્શન લિમિટ ફોર કોન્ટેકલેસ મોડ તો મિત્રો પર ટ્રાન્ઝેક્શન લિમિટ કોન્ટેક્ટ મોડની વાત કરીએ તો કોન્ટેક્ટ મોડથી મિત્રો તમે બે હજારનું એક ટ્રાન્ઝેક્શન કરી શકો મિત્રો તમે બે હજારથી વધુનું ટ્રાન્ઝેક્શન કોન્ટેકલેસ મોડથી કરી શકતા નથી સાથે સાથે મિત્રો એ પણ જાણી દો કે કોન્ટેક્ટલેસ તમે પૈસા પણ ઉપાડી શકો છો ઉપરની લિમિટ તમે જોઈ કે પચીસ હજાર સુધી ઉપાડી શકો છો પણ આ ખાસ વાત કોન્ટેક્ટલેસ મોડ માટે જ છે અહીં મિત્રો કહ્યું છે કે પર ડે મેક્સિમમ લિમિટ ફોર કોન્ટેક્ટલેસ મોડ ટ્રાન્ઝેક્શન તો મિત્રો પર ડેની વાત છે તો તમે પાંચ હજાર રૂપિયા સુધી આ કોન્ટેક કોન્ટેકલેસ મોડથી તમે ખરીદી કરી શકો છો પણ યાદ રાખો કે એક વખત તમે કોન્ટેક્ટલેસ મોડથી બે હજાર રૂપિયાનું પેમેન્ટ જ કરી શકો છો આગળ મિત્રો વાત કરીએ તો પર ડે મેક્સિમમ નંબર ઓફ કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન પર ડે તો મિત્રો તમે રોજના પાંચ જ ટ્રાન્ઝેક્શન આ મોડથી કરી શકો છો એનાથી વધુ ટ્રાન્ઝેક્શન તમે કરી શકતા નથી જો હજાર હજારના કરો પાંચ ટ્રાન્ઝેક્શન પાંચ પાંચ ટ્રાન્ઝેક્શન થાય છે અને જો બે હજારના બે કરો તો ત્રીજું એક હજારનું ટ્રાન્ઝેક્શન કરી શકો છો કારણ કે તમને પાંચ હજારની લિમિટ નડે છે હવે મિત્રો એસ્યોરન્સ ચાર્જની વાત કરીએ તો એટલે મિત્રો આ જે કાર્ડ છે એ તમારું બેંકમાંથી ઇશ્યુ થાય તો તમારે એકસો પચાસ રૂપિયા સાથે જે જીએસટી ચાલતો હોય બેંકનો કાર્ડનો જે જીએસટી ચાલતો હોય એ તમારે ચૂકવવાનો રહેશે હવે મિત્રો એ આપણે એક્સિડેન્ટલ એન્સ્યોરન્સ કવરની વાત કરીએ તો બે લાખ સુધીનો એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ કવર મળે છે આ કાર્ડ ધારક છે જેના નામે આ કાર્ડ છે મિત્રો એનો ડેથ થાય એક્સિડેન્ટલ ડેટ થાય તો એને બે લાખ રૂપિયા સુધીની સહાયતા મળે છે તો મિત્રો સરસ મજાનું આ કાર્ડ છે કોન્ટેક્ટલેસ કાર્ડ તમે એને એપ્લાય બેંકમાં જઈ અને ઓનલાઈન એપ્લાય કરી શકો છો અથવા તો યુનિયન બેંક અથવા નેટ બેંકની જે એપ્લિકેશન છે એના ઉપરથી તમે ઓનલાઈન આ કાર્ડ મંગાવી પણ શકો છો મિત્રો સાથે સાથે આપણે વાત કરીએ તો એ તમને યુનિયન બેંક ડેબિટ કાર્ડની ફેસિલિટી આવે છે બિઝનેસ પ્લેટિનમ ડેબિટ કાર્ડની ફેસિલિટી પણ મળે છે ક્લાસિકલ ડેબિટ કાર્ડનો વિડીયો મિત્રો અમે અમારી ચેનલમાં બનાવ્યો છે એ તમે જોઈ લેજો સાથે સાથે વાત કરીએ તો પ્લેટિનમ ડેબિટ કાર્ડ રૂપિયાની વિઝાનું મળે છે અને મિત્રો આજે આપણે જે વિડીયોનો અભ્યાસ કર્યો છે એ કોન્ટેકલેસ ડેબિટ કાર્ડ એ વિઝા કંપની દ્વારા આપવામાં આવે છે તો મિત્રો આશા રાખું છું કે અમારો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે મિત્રો કોઈ વિડીયો વિશે તમારે માહિતી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં પ્લીઝ લખીને મોકલજો જેથી અમને તમારા માટે વિડીયો બનાવી શકીએ આશા રાખું છું કે તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે તો પ્લીઝ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપજો